आज डॉक्टर बाबा साहेब आंबेडकर ने 132मी जन्म जयंती ने देशभर में उजवणी थई रही है। ए बाबा साहेब आंबेडकर जेमणे आपणा देशनुं बंधारण बनाव्युं, परंतु बाबा साहेब आंबेडकर की भूमिका फक्त बंधारण बनावा पूरती सीमित नहीं। आ ए आंबेडकर हता जेमणे पोतानुं समग्र जीवन दलितों अने वंचितों हकनी लड़ाई में समर्पित कर दीधुं। परंतु आजे आज़ादीना अमृतकाळ में आपणे प्रवेशा छीए अने आज़ादीना आटला वर्षो बाद पण दलितों अने वंचितोनी परिस्थिति समाज में हजू पण ठेर ने ठेर जोवा मळी रही छे, हजू पण त्यां ने त्यां छे। आ मुद्दे मारी साथे वात करवा माटे हाल उपस्थित छे जिग्नेश मेवाणी, आपणे तेमने ज पूछीशुं। हुं तमने पूछवा मांगीश जिग्नेश भाई के हजू पण समाज में दलितोनी जे परिस्थिति छे, हजू पण ठेर ने ठेर छे, हता त्यां ने त्यां परिस्थिति छे, तमने शुं लागी रह्युं छे, क्यां खामी रही गई, आज़ादीना आटला वर्षो बाद पण परिस्थिति केम आवी छे? सौ प्रथम तो डॉक्टर बाबा साहेब आंबेडकर એ ફક્ત દલિતોના નહીં સમગ્ર ભારતના નેતા છે, બંધારણના નિર્માતા છે। એટલે જમાવટના માધ્યમથી ગુજરાત અને તમારા તમામ દર્શક મિત્રોને 132મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મૂળ પ્રશ્ન એ છે, મેં અગાઉ પણ જમાવટના એકાદ ઇન્ટરવ્યુમાં વાત કરેલી કે ભારતીય સમાજમાં આજે પણ જાતિવાદ જીવંત છે, અને એ હદે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા પ્રમાણે ભારતમાં દરરોજ 4 દલિત સ્ત્રીઓ પર બળાત્કાર થાય, દરરોજ 2 દલિતોની હત્યા થાય, દર 18 મિનિટે 1 એટ્રોસિટી અત્યાચારની ઘટના બને, અને તાજેતરમાં હોમ મિનિસ્ટરે પાર્લામેન્ટમાં આપેલા આંકડા મુજબ છેલ્લા 4 વર્ષમાં 1.89 લાખ અત્યાચારની ઘટનાઓ બની। આટલું ભયંકર ટોર્ચર, દમન, દલન આદિવાસી દલિતોનું વંચિતોનું દેશમાં થતું હોય, અને એ છતાં એક સમાજ તરીકે, રાષ્ટ્ર તરીકે આપણને એની શરમ નથી લાગતી, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે। ધારો કે આદિવાસી સમાજનો એક વર્ગ કુપોષિત હોય અને જનપ્રતિનિધિ તરીકે મારી એ જો કન્સર્ન જ ના હોય, મારી એ ચિંતાનો વિષય જ ના હોય, તો હું એનું કુપોષણ દૂર કરવાનું કામ ના કરું। એ જ પ્રમાણે દલિતોને, આદિવાસીઓને, માઇનોરિટીઝને મારે, એમની પર એટ્રોસિટીઝ થાય, અનટચેબિલિટી આજે પણ જીવતી રહી, સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મર્યા કરે, એક દલિતે આ દેશના બીજા નાગરિકનું મહેલું ઉપાડવું પડે, મહેલું ઉપાડવા માટે આજે પણ મજબૂર છે, આ બધી પરિસ્થિતિ આ દેશે, આ સમાજે સ્વીકારી લીધી છે। એની જે ચીડ હોવી જોઈએ, એની જે અકળામણ હોવી જોઈએ કે આ બદલવું પડે, આ ના ચાલે, એ ભૂખ, એ ભાવના સમાજ અને સરકારોની નથી, આ સૌથી મોટું કારણ છે। તો જે આ પરિસ્થિતિ છે જે તમે આ કહી રહ્યા છો, તો એને લગતા કાયદાઓ બન્યા આપણે ત્યાં, એટ્રોસિટીનો કાયદો ને એ બધું છે, બરાબર, જે સમાજમાં એક પ્રકારે સંદેશો ફેલાવતી ફિલ્મો પણ બને છે, અને સરકારની અમુક અમુક પોલિસી પણ છે, યોજનાઓ પણ છે, જે જેમાં દલિતોને લગતી આર્થિક ફાયદાઓ હોય કે એમને શિક્ષણને લગતી યોજનાઓ હોય જેમાં એમને ફાયદો થાય, તો આટલું બધું જે છે તેમ છતાં પણ હજુ એક પ્રકારે અસરકારક જે એનો અમલ થવો જોઈએ એટ્રોસિટીના કાયદાનો પણ એક નથી થઈ રહ્યો। જેમ કે આપણે વાત કરું કે આ વખતે વિધાનસભામાં હું બોલ્યો હતો કે ગુજરાતના એક પણ જિલ્લાના, એક પણ તાલુકાના, એક પણ ગામમાં શું રાજ્ય સરકારનો સમાજ કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાયની અધિકારીતા વિભાગ અનટચેબિલિટી નાબૂદીની, અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન, કોઈ પ્રોગ્રામ ચલાવે છે? સરકાર પાસે કોઈ જવાબ નહોતો। તમને જાણીને નવાઈ લાગશે, અસ્પૃશ્યતા નાબૂદીનો પ્રોગ્રામ સમાજ કલ્યાણ વિભાગ જે ચલાવતું હતું એ પ્રોગ્રામ, એ નીતિ બંધ કરી કાઢી। બીજી બાજુ નવસર્જન નામની સંસ્થાના એક સ્ટડીમાં એવું આવ્યું કે ગુજરાતના 1589 ગામમાં 97-98 પ્રકારની અનટચેબિલિટી છે। તો આ રિપોર્ટ એક સામાજિક સંસ્થાએ તૈયાર કર્યો તો સરકારે દોડીને એમની પાસે જવું જોઈએ કે તમારું આ રિસર્ચ કઈ રીતે બહાર આવ્યું, અમે પણ અમારી રીતે એનું રિસર્ચ કરીએ, સંશોધન કરીએ, અને જ્યાં પણ અસ્પૃશ્યતા હોય ત્યાં હાથ જોડીને સરકાર પોતે, સમાજ કલ્યાણ વિભાગ અસ્પૃશ્યતાની નાબૂદીની કોઈ ડ્રાઈવ કરે, અને એ વાત પણ મેળ ના પડે તો જરૂર પડે ગુનો પણ દાખલ કરવો જોઈએ। ભાવનગર જિલ્લાના એક ગામમાં પાઉંભાજીની લારી પર દલિત સમાજના લોકોને બેસવાની છૂટ નહીં, ત્યાંથી તમે સામાન પેક કરીને લઈ જાઓ એ બેસીને ખાઈ ના શકો, એક મંદિરમાં પ્રવેશ નહોતો, વાળંદ વાળ નહોતા કાપતા, સોડા એ અલગ ગ્લાસમાં આપતા હતા। તો મેં એ ચારે ચાર અસ્પૃશ્યતાના પ્રકાર એ દૂર કરાવડાવ્યા ત્યાં લડીને, મુવમેન્ટ કરીને। રાજ્ય સરકાર કેમ ના કરી શકે? આપણી જોડે મામલતદારો છે, પ્રાંત અધિકારીઓ છે, કલેક્ટર છે, DYSP છે, સોશિયલ જસ્ટિસ અને વેલફેર ડિપાર્ટમેન્ટ છે, પણ રાજ્ય સરકારની આ ચિંતા નથી। એનો મતલબ એમ કે આપણો સમાજ અને સરકાર એ અસ્પૃશ્યતાના કલંકને જીવતું રાખવા માગે છે। જમાવટમાં પણ એનો ઉલ્લેખ થયો હતો એક બે સ્ટોરીઝમાં, અને કદાચ હું ભૂલ નથી કરતો તો આજે જ, ગઈકાલે પણ એક ઘટના બનીને આજે પણ એક સફાઈ કામદારનું ગટરમાં મોત થયું, તો સફાઈ કામદારો ગટરમાં ઉતરીને મર્યા જ કરે છે।
કેરળના બે એન્જિનિયરે રોબોટ ઇન્વેન્ટ કરી દીધા છે, આધુનિક મશીનો છે આપણી પાસે. આપણે એપોલો મોકલ્યા ચંદ્ર ઉપર, મંગળ ઉપર જીવન શક્ય બનશે કે કેમ એની પોસિબિલિટીને એક્સપ્લોર કરી રહ્યા છીએ. સફાઈ કામદારે ગટરમાં મરવું ના પડે એટલું આપણે નથી કરી શકતા. ઇનફેક્ટ નરેન્દ્રભાઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહુ દુઃખ સાથે કહેવું પડે કે કર્મયોગી નામના પુસ્તકમાં સીએમ હતા ત્યારે એવું લખ્યું કે સફાઈ કામદારોની તો સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનો આનંદ મળે છે. હવે આ માઇન્ડસેટ, આ મેન્ટાલિટી એક મુખ્યમંત્રી કક્ષાના માણસની હોય તમે એની જોડેથી શું અપેક્ષા રાખશો? આજે પણ ગુજરાત અને દેશમાં માથે મેલુંની પ્રથા જીવે છે. એટલે એક મનુષ્યે બીજા મનુષ્યનું મેલું પાડવું પડે, આનાથી વધારે ઓબ્નોક્સિયસ ઇનહ્યુમન વસ્તુ અમાનવી શું હોઈ શકે? શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ સપ્લાનના કરોડો રૂપિયા જે નાણાં દલિત અને આદિવાસી સીધા લાભાર્થી બને એ રીતે ખર્ચ કરવાના હતા, એ કરોડો નહીં અરબો રૂપિયા બીજા કામોમાં ડાયવર્ટ કરી દીધા. ગુજરાતમાં આદિવાસી અને દલિત સમાજની પોપ્યુલેશન 21% છે. હમણાં જ વિધાનસભાનું બજેટ આપણે પારિત કર્યું, 3 લાખ કરોડનું બજેટ. એ 3 લાખ કરોડના બજેટમાંથી 20% આદિવાસી અને દલિતની વસ્તી પ્રમાણે ફાળવો તો 60-62 હજાર કરોડ થાય. ચલો એ છોડો, 15-20-25 હજાર કરોડ તો ફાળવો. અચ્છા, આ 15-20-25 હજાર કરોડ તમે ફાળવો એ બાદ પણ પેલા જૂના SC ST સપ્લાનના નાણાં બીજે ડાયવર્ટ કર્યા, એનું વળતર તો ચૂકવવાનું બાકી. એટલે જૂનું વળતર ચૂકવતા નથી, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવતા નથી, ફક્ત 5-6 હજાર કરોડનું બજેટ. અને એમાં પણ રાજ્યપાલે પોતાની સ્પીચમાં ઓન રેકોર્ડ કીધું કે ગયા વર્ષના બજેટમાંથી 514 કરોડ અનુસૂચિત જાતિ જનજાતિના વણ વપરાયા વગર પાછા ગયા. આ પરિસ્થિતિમાં આપણે ગુજરાતમાં જીવીએ છીએ. એટલે આપના માધ્યમથી ગુજરાતની જનતાને, મિત્રોને એ કહેવા માગું છું કે ગુજરાતની અસ્મિતાને ગૌરવ જેની આપણે વાત, આ ગુજરાતની અસ્મિતાને ગૌરવ શું છે કે દરેકને સમાનતાનો અધિકાર મળે, તો સાચા અર્થમાં ગુજરાતની અસ્મિતાને ગૌરવનું આપણે જતન કર્યું કહેવાય. આ ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે, આ રવિશંકર મહારાજનું ગુજરાત છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે હું એટલી જ અપેક્ષા રાખું છું સમાજ પાસેથી. ધારો કે સરકારો નથી કરતી અમુક બાબતો, તો સમાજ પોતે પણ જાગૃત બને. સમાજમાં પણ લોકોને થવું જોઈએ કે આપણા ગામમાં કૂવા હજી પણ દલિતો માટે ખુલ્લા નથી. વોટ નોનસેન્સ, લેટ અસ વેલકમ ધેમ, એમને આવવા દઈએ, એમનો પણ અધિકાર છે જાહેર સ્થળ ઉપર જવાનો. આ જ પોઈન્ટ ઉપર તમને વધુ એક સવાલ પૂછવા માંગીશ કે જ્યારે આપણે સરકારની ભૂમિકા વિશે ચર્ચા કરતા હોઈએ તો સમાજની પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂમિકા તો રહેલી છે, અને સમાજના દરેક સ્તરના દરેક વર્ગના જે લોકો છે એમની પણ ભૂમિકા રહેલી છે. તો જેમ કે જે તમે કહ્યું કે આ એક કિસ્સો એવો હતો કે જેમાં ગાંધીનગરથી એક માણસ કે જેમણે PhD સ્તરનું જેમનું ભણતર છે, પણ તેમ છતાં જ્યારે એ ઘર લેવા ગયા તો એ બિલ્ડરે જ તેમને એવું કહ્યું કે તમે દલિત સમાજના છો એટલા માટે અમે તમને નહીં આપીએ ઘર, ને અમે નથી શેડ્યુલ કાસ્ટના લોકોને ઘર આપતા. તો એ પ્રકારની અપમાનિત એક પ્રકારની એમને એમની સાથે વર્તન કરવામાં આવ્યું. આ વસ્તુ એ ફક્ત દલિત સમાજ નહીં, બીજા સમાજો સાથે પણ થઈ રહી છે, રાઈટ? એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધા પોતાના કાસ્ટના કુંડાળામાં રહેવા માગે છે, તો સમાજે શું કરવું જોઈએ અને સરકારે શું કરવું જોઈએ એની કોન્ક્રીટ વાત કહું. દરેક તાલુકા કક્ષાએ દેવી પૂજક, રાવળ, આદિવાસી, ઠાકોર, રબારી, ચૌધરી, પટેલ, ભરવાડ, દલિત, આ દરેક સમાજના લોકો એના ઘરના પ્લોટોની જરૂર છે. આ તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે વસે એવી સમતા સ્કીમ તમે બનાવો ને, રાઈટ? એ સરકારે કરવું જોઈએ. અને રાજ્ય સરકારનું સમાજ કલ્યાણ વિભાગ કે માર્ગ અને મકાન વિભાગ આવી યોજના લઈને ના આવે કે એ આવવામાંથી સમય હોય તો આપણા બિલ્ડરોમાં, આપણા કન્સ્ટ્રક્શન લાઇનમાં જોડાયેલા માણસોનામાં એવી ચેતના, એવી સમજદારી હોવી જોઈએ કે કોઈ એક જ કાસ્ટના લોકોને મકાન આપીશું આ માનસિકતા ના ચાલે. એટલે આ સમાજ અને સરકાર બંને આમાં સુધરવાની જરૂર છે. વધુ એક સવાલ હું તમને પૂછીશ કે જે પ્રકારે હવે સમાજની ભૂમિકા ઉપર જ્યારે વાત આવી છે, બરાબર, તો દર વર્ષે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આવે છે, દર વર્ષે આપણે કાર્યક્રમો કરીએ છીએ દેશભરમાંથી, ઠેર ઠેર આવી રીતના પંડાલો બનાવીને આપણે ઉજવણી કરીએ છીએ, પણ પછી એક દિવસ પૂરતું અભિયાન થઈને રહી જાય છે, એને આગળ જતાં કંઈ થતું નથી. અને જે આપણો સમાજ છે, બરાબર, તો આપણા સમાજમાં પણ જેમ કે શિક્ષણ છે, શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે, તો આપણા સમાજના એવા અગ્રણીઓ, બરાબર, જે પોતે આગળ વધ્યા છે, જેમણે પોતે નામના મેળવી છે, એ લોકો પોતે જેમ એક હાથ બીજા હાથને ખેંચે અને ઉપર કરે માણસને, એવી રીતના એકાબીજાને જો હાથ ખેંચીને ઉપર કરવાની વાત આવે ત્યારે ત્યાં વંચિતોનો દલિતોનો સમાજ ક્યાં છે? બિલકુલ. એટલે હું હંમેશા મારા ભાષણોમાં, મારી સ્પીચીસમાં, સેમિનારમાં અને કોન્ફરન્સીસમાં
જ્યારે દલિત સમાજને એડ્રેસ કરતો હોઉં ત્યારે ચોક્કસ કહેતો હોઉં છું કે 14 એપ્રિલ અને 6 ડિસેમ્બર આટલા પૂરતું આપણું આંદોલન સીમિત રહેવું ન જોઈએ. પણ દલિત સમાજ ફક્ત 14 એપ્રિલ અને 6 ડિસેમ્બરે જ બહાર નીકળે છે એવું નથી, કેમ કે છેલ્લા 8 વર્ષમાં 10 વર્ષમાં તમે જુઓ તો ઉનાનું એક ઐતિહાસિક આંદોલન થયું, એમાં હજારો લાખો લોકો જોડાયા હતા. રોહિત વેમુલાનું જે ઇન્સ્ટિટ્યુશનલ મર્ડર થયું, સંસ્થાની હત્યા થઈ જાતિગત ભેદભાવ કોલેજ કેમ્પસમાં છે એના કારણે, એના મુદ્દે એક જબરદસ્ત આંદોલન થયું. દર્શન સોલંકીનું જે IIT માં એણે આત્મહત્યા કરી એના મુદ્દે પણ હમણાં 5,000 લોકોની રેલી થઈ. ભીમા કોરેગાંવની મૂવમેન્ટ થઈ. 2 એપ્રિલનું ભારત બંધ દલિતોએ કોઈ એક નેતાના આહવાન વગર સ્વયંભૂ બંધ કરાવ્યું. દિલ્હીમાં રવિદાસ સંત રવિદાસનું મંદિર તૂટ્યું ત્યારે હજારો લોકોની મેદની થઈ. એટલે દલિત સમાજનો બહુ મોટો વર્ગ સડકો પર આવે છે. સરકારને કહેવા માગુ છું કે આટલી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ પોતાનો કામ ધંધો અને ઉર્જા બગાડવા ના પડે એવા સમાજનું નિર્માણ કરો. અને જ્યાં સુધી શિક્ષણની વાત છે, ડૉક્ટર આંબેડકર જેવા આઇકોન મળવાના કારણે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર તો આપણે બધા જાણીએ છીએ, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ સૂત્રના કારણે સબોલ્ટન માસિસમાં, ગરીબ વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ દલિતોમાં ખૂબ ઉમદા છે, ખૂબ સારું છે. એટલું જ નહીં, જે ગુજરાતનો લિટરસીનો રેટ છે અને ગુજરાતના દલિતોનો લિટરસીનો રેટ છે એ બહુ જોવા જેવો છે. તમે GPSCથી લઈને UPSCથી લઈને કોઈ પણ ગુજરાતની કમ્પિટિટિવ એક્ઝામ્સના તમે રિઝલ્ટ જુઓ, મેરિટમાં ખૂબ અદ્ભુત પરફોર્મન્સ શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટાઈપના સ્ટુડન્ટ્સનું હવે જોવા મળે છે. પણ હજી સમાજના જે પણ વધારે વગદાર, વજનદાર, સાધન સંપન્ન માણસો છે એણે થાય એટલા ગરીબોનો, દલિતોનો હાથ પકડવો જ જોઈએ. દલિતોમાં પણ દલિત, ગરીબોમાં પણ દલિત, વંચિતોમાં પણ વંચિત એવા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, એની ચોક્કસ ચિંતા આપણે બધાએ કરવી જોઈએ. અને આશા રાખું છું કે ફક્ત દલિતોની લડાઈ દલિત ન લડે, રાઈટ, બિલકિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડવામાં આવે તો હું એ જ પીડા મહેસૂસ કરું છું જેટલી પીડા દલિત સમાજની કોઈ દીકરી પર બળાત્કાર થયો હોય, રાઈટ. કેમિકલની ફેક્ટરીમાં કોઈ મજૂર કે ચણતર પ્લાસ્ટરની સાઈડ ઉપરથી કોઈ મજૂર મરી જાય તો હું એ જ પેન મહેસૂસ કરું છું જ્યારે કોઈ સફાઈ કામદાર ગટરમાં મરે છે. આટલે ગુજરાતના લોકો પણ દલિત અત્યાચારના મુદ્દે બહાર આવે. 14 એપ્રિલનો આજે આખો પંડાલ તમે જોઈ રહ્યા છો, આનું તમે એક એનાલિસિસ કરો, 99.99% શેડ્યુલ કાસ્ટના માણસો છે. કેમ? ડૉક્ટર આંબેડકર તો દેશના નેતા હતા, બંધારણના નિર્માતા હતા, ભારતના પહેલા કાયદા મંત્રી હતા, શ્રમ મંત્રી હતા. આટલો મોટો વિદ્વાન, સ્કોલર માણસે દેશે આપ્યો, તેની 14 એપ્રિલની જયંતિ આખો સમાજ કેમ ના ઉજવે, આખું ગુજરાત કેમ ના ઉજવે, આખો દેશ કેમ ના ઉજવે, આપણે વિચારવાનું છે. તો આ હતા અમારી સાથે જિજ્ઞેશ મેવાણી, જેમની સાથે આપણે ચર્ચા કરી કે આઝાદીના અમૃતકાળમાં પણ દલિતોની જે પરિસ્થિતિ છે સમાજમાં તે ઠેરની ઠેર છે, અને જાગૃતિ ક્યારે ફેલાશે, જ્યારે શિક્ષણનું સ્તર ઊંચું આવશે, અને શિક્ષણનું સ્તર ત્યારે જ ઊંચું આવશે જ્યારે સરકાર ઉપરાંત સમાજના તમામ વર્ગોમાંથી દલિતોને ઉપર કરવાનો અવાજ ઉઠશે. જમાવટ સાથે ઊંચું મળ્યું. નમસ્કાર.